નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ એટલે કે સુપ્રજામમાં આપનું સ્વાગત છે. સુપ્રજામમાં ક્યાંક વાત કરતા હોઈએ છીએ ગર્ભ સંસ્કારની. જી હા, ગર્ભ સંસ્કાર વિશેની વાત. એક નવો મુદ્દો ચોક્કસ છે, પરંતુ આમ નવો ન કહી શકાય, વર્ષો જૂની આ વાત છે. પરંતુ અત્યારે જ્યારે ગર્ભ સંસ્કારની વાત આવે છે ત્યારે દરેક દંપતીને હોય કે મારું બાળક પણ સંસ્કારી, બુદ્ધિશાળી, ઉત્તમ ને સદાચારી જન્મે. તો કઈ રીતે, આ જ કાર્યક્રમની ચર્ચા કરવી છે. શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેનો આ કાર્યક્રમ એટલે કે સુપ્રજામ. દર્શક મિત્રો, મેં કહ્યું કે ગર્ભ સંસ્કાર એટલે શું, એટલે હવે ગર્ભ સંસ્કાર ક્યારથી શરૂ કરવાનો હોય, શું ફાયદો છે. નો ડાઉટ દરેક મા બાપની ઈચ્છા હોય કે ભાઈ પોતાનું સંતાન જન્મે એ તેજસ્વી હોય, બુદ્ધિશાળી હોય, પ્રભાવશાળી હોય, દેખાવ એનો આકર્ષક હોય. તો શું આ શક્ય છે, ગર્ભ સંસ્કાર શક્ય છે કે કેમ, આપવા તો કઈ રીતે આપવા, કેવી રીતે ફાયદો થાય, ક્યારથી શરૂઆત થતી હોય છે ગર્ભ સંસ્કારની, બહુ જ અગત્યો અને મહત્વનો મુદ્દો છે. અને એની જ ચર્ચા આજે આ પ્રોગ્રામમાં કરવી છે. અને બીજી એક વાત હું આપને કહી દઉં કે આપને પણ જો આ વિશે કોઈ સવાલ કરવા છે તો આપ કરી શકો છો. જે સ્ક્રીન છે ત્યાં અમારો ફોન નંબર ડિસ્પ્લે થશે. પરંતુ હું આપને વાત કરું કે નિસર્ગ આયુર્વેદમ, જે આ એક ગુજરાતની સૌ પ્રથમ રજિસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ આયુર્વેદ હોસ્પિટલ છે, અને ત્યાં મોટાભાગના સંશોધનો પ્રમાણે જે આયુર્વેદનું કામકાજ થતું હોય છે, રોગોનું નિવારણ થતું હોય છે, એ નિસર્ગ આયુર્વેદમના મેનેજિંગ ડિરેક્ટર અને કહી શકે છે કે ચીફ ફિઝિશિયન એવા વૈદ્ય રાજેશ ઠક્કર ઉપસ્થિત છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર રાજેશભાઈ. પહેલા જ મેં વાત કરી કે ગર્ભ સંસ્કાર અને આની જે ચર્ચા કરી, પરંતુ સવાલ પહેલો જ મારો કદાચ એ હશે કે દર્શક મિત્રોને આ પહેલો જ ખ્યાલ આપો કે આ ગર્ભ સંસ્કાર એટલે શું. ગર્ભ સંસ્કાર એ બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે. ગર્ભ એટલે આપણે બધા જ ખબર છે, ફીટસ, અંદર એક બાળક જ્યારે અંદર માતાના પેટમાં હોય એની વ્યાખ્યા જે છે ગર્ભ છે. અને સંસ્કાર એટલે શિક્ષિત કરવું. તો જેમ બાળક હોય એને જન્મ થાય છે ને, એ જ્યારે 3-4 વર્ષનું થાય અને એને જેમ શિક્ષણ આપવાનું હોય, તો એવી રીતે ગર્ભાવસ્થામાં જે શિક્ષણ આપવાની વાત આવે છે, એ જે ગર્ભાવસ્થાનું શિક્ષણ છે એને આપણે ગર્ભ સંસ્કાર તરીકે ઓળખી શકાય. અને એને એજ્યુકેટ કરવાનું છે, એની ઇન્ટેલિજન્સી, એની શાર્પનેસ, એની દેખાવ, એની ઇમ્યુનિટી સારી હોય, એને રોગગ્રસ્ત ન બને, આ બધી જ બાબતોનો એમાં સમાવેશ થતો હોય, એટલે ગર્ભાવસ્થાનું શિક્ષણ એટલે ગર્ભ સંસ્કાર. બિલકુલ, ગર્ભાવસ્થાનું શિક્ષણ એટલે ગર્ભ સંસ્કાર. રાજેશભાઈ, બહુ સરસ વાત છે. અને કદાચ જો પુરાણો સાથે આને ક્યાંક સાંકળીએ તો જે વેદો, ઉપનિષદો, પુરાણોનો આપણે અભ્યાસ કર્યો છે ને, એમાંથી કદાચ જે આ ગર્ભ સંસ્કાર છે એ વાત બહાર આવી છે. રાજેશભાઈ, દર્શક મિત્રો ક્યાંક અભિમન્યુની વાત સાંભળી છે, અને ક્યાંક કહીએ કે અભિમન્યુ સાત કોઠા જે વિધવાની વાત હતી એ ગર્ભમાંથી જ એને સંસ્કાર મળ્યા હતા. ક્યાંક હું માનું છું કે લોકોને આટલે સુધી ખબર છે. સવાલ એ છે કે શું ગર્ભ સંસ્કાર આપી શકાય છે કે કેમ, સવાલ આ છે અત્યારે. આ તો બધું વાર્તાઓમાં સાંભળ્યું છે, હાલમાં શું પરિસ્થિતિ? ના, ચોક્કસ આપી શકાય. ગર્ભાવસ્થામાં બધાને એમ થાય કે હજી તો બાળકનો વિકાસ થઈ રહ્યો છે, એનું મગજ હજી કેટલું બન્યું હશે, બીજી બધી બાબતો કેવી હશે, તો કઈ રીતે થઈ શકે. તો ચોક્કસ થઈ શકે છે. જેમ એક શ્લોકમાં, એક સંસ્કૃતમાં લખ્યું છે કે બીજમાં આખું ઝાડ હોય છે, ઝાડમાં અનેક બીજ હોય છે, પણ એની બીજમાં ઝાડ હોય છે પણ એ દેખાતું નથી, દૂધમાં ઘી હોય છે પણ એ દેખાતું નથી. તો એવી રીતે આપણે બીજ સ્વરૂપે ગર્ભાવસ્થામાં એ જે વિચારો આપવાના છે, એ જે એને સ્વાસ્થ્યના જે જીન્સમાં જે ફેરફાર કરીને આપવાના છે, તંદુરસ્તીપૂર્વકના કોષો બને, તો એ બધું ગર્ભાવસ્થામાં આપવાનું છે. એ બીજ સ્વરૂપે છે. એ બાળક જ્યારે જન્મે છે, માની લો કે હું એક એક્ઝામ્પલ આપું કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિ, તો પાંચમા મહિનામાં એનું મન તૈયાર થાય, છઠ્ઠા મહિનામાં એની બુદ્ધિ ડેવલપ થાય છે. તો અમે કેટલાક પ્રયોગો કરાવીએ, કેટલાક ઔષધો આપીએ, એનાથી એનું બીજ એનામાં પડે છે. એ બાળક પછી મેડિકલમાં જાય, એન્જિનિયરિંગમાં જાય, બિઝનેસમેન થાય, તો એનું બીજ પડેલું છે અને એ એનો શ્રેષ્ઠ વિકાસ કરી શકે. ચલો, બિલકુલ રાજેશભાઈની હું વાત કરી દઉં. દર્શક મિત્રો, તો જે 1997થી તેઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે બહુ બહોળો અનુભવ એમની પાસે છે વર્ષોનો. અને 1700 દંપતીઓ એવા છે કે જેમને ત્યાં આ ગર્ભ સંસ્કાર જે એમણે આપ્યા હોય ને, એવા બાળકો જન્મી ચૂક્યા હોય જે તેજસ્વી હોય, પ્રભાવશાળી હોય. 1700 દંપતી, 18 દેશોના કેસો એમની પાસે છે. 18 દેશોના લગભગ 350થી ઉપર કેસ તેઓ અત્યારે પણ હેન્ડલ કરી રહ્યા છે, અને એમાં પણ ઘણી બધી સફળતા મળી છે. મારે કહેવું છે કે આપને પણ ગર્ભ સંસ્કાર જો નવો વિષય લાગતો હોય, અથવા આપના બાળકને ગર્ભ સંસ્કાર આપવા માગતા હો, આપ અત્યારે ગર્ભ ધારણ કર્યો છે કે નહીં એ મહત્વનું નથી, પરંતુ
આપને જો ઈચ્છા હોય તો ચોક્કસ આપ જે ફોન નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે અથવા અંગે કોઈ સવાલ આપને ઉપસ્થિત થાય છે કે આ શક્ય છે કે કેમ, જે કોઈ સવાલ થાય છે એ ફોન નંબર પર ફોન કરીને આપ સીધો જ વૈદ્ય રાજેશ ઠક્કરને આપ સવાલ કરી શકો છો. આપની મૂંઝવણ હોય તો ચોક્કસ એનો ઉકેલ આવે, કારણ કે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. ત્યારે ચલો રાજેશભાઈ સીધો જ કહું કે ગર્ભ સંસ્કાર, હું ઈચ્છું છું કે ગર્ભ સંસ્કાર આપવા છે મારે મારા સંતાનને. આગળ હું સવાલ કરું છું, નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રભાઈ સ્વાગત છે આપનું સુપ્રજામમાં, શું પૂછવું છે? જય માતાજી. સાહેબ, નરેન્દ્રભાઈ ઝાલાવાત કરું, ધ્રાંગધ્રા તાલુકાનું કોણ ગામ. જય માતાજી, બોલો. હા, પ્રશ્ન જે કર્યો એ પ્રમાણે, જો બાળકોની અંદર જે તમે વાત કરી અભિમન્યુ, બરોબર, તો એ પ્રમાણે જે ઋષિ મુનિઓ પહેલાના હતા, જે ચાર વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અર્થવેદ ને જ્ઞાતા એવા ગર્ભની અંદર રહી અને ભગવાન સાથે એનો વાર્તાલાપ થતો હોય છે અને એ પ્રાર્થના કરતો હોય છે કે મને આ ઉદર માંથી મુક્તિ આપ, અને એ સમયે ઈશ્વર એની પ્રાર્થના સાંભળતો હોય છે અને એને ગર્ભ માંથી મુક્તિ આપતો હોય છે. એવા સંજોગમાં ભગવાન કૃષ્ણ જયારે એની બેન સુભદ્રાને કહે છે કે અભિમન્યુ નો જયારે જન્મ થવાનો હોય ત્યારે કે તું એને એવા સારા સંસ્કાર અને જે થકી એ તારું બાળક સંસ્કારી બને, અને ભગવાન કૃષ્ણ તે કહેવાય કે અત્યારે પોતાનું યોજના જે શીખવાડે છે. નરેન્દ્રભાઈ પ્લીઝ, નરેન્દ્રભાઈ આપનો સવાલ સીધો કરો ને પ્લીઝ. આપની વાત સાચી છે બધી જ. આપને શું મૂંઝવણ છે, શું પૂછવું છે વૈદ્ય ને? બાળકો વિશે હોય તો આજે ઘણા સમયે ઘણા એવું કહેતા હોય કે આવી વસ્તુ પિક્ચરો કે આ તે જોવાથી તો એવા સંસ્કારો આવતા હોય, બરોબર, તો શું એ વાત સાચી છે સાહેબ? ચલો એક્ઝેક્ટલી શું કેવું છે રાજેશભાઈ? ના, ચોક્કસ સાચી છે વાત. ગર્ભિણી સ્ત્રી એટલે કે માતા એ જે છે એ જેવું ખાશે, જેવું પીશે, જેવું વાંચશે, જેવું વિચારશે, જેવું વર્તન કરે છે એ એવું એ બાળક બને છે. એ માતા સતત ટીવી પર જોયા કરશે, સાસુઓના ઝઘડાવાળી સિરિયલો જુએ છે અથવા તો બીજું હિંસાચારવાળી એવી ફિલ્મો જુએ છે, તો એ બાળક ઉપર ચોક્કસ એના સંસ્કારો પડે છે. એ સારું વાંચન કરે છે, પોઝિટિવિટીનું વાંચન કરે છે, અધ્યાત્મનું સારું વાંચન કરે છે, સારા સારા લોકોને મળે છે, તો પણ એના વિચારો એ પ્રમાણેના બને છે અને એવું એનું શિક્ષણ પ્રાપ્ત થાય છે, એ બાળકને પણ પ્રાપ્ત થાય છે. એટલે ચોક્કસ આપણે યોજના મુજબ જ વર્તવું જોઈએ. મોટી યોજના આપણે એક બાળકને આ પૃથ્વી પર લાવવાનું છે તો એ પ્રમાણે યોજનાપૂર્વક આગળ વધવાથી આપણી ઈચ્છાનુસારનું બાળક પણ આપણે મેળવી શકીએ. ચોક્કસ રાજેશભાઈ બહુ સરસ વાત કરી, મને એ સવાલ યાદ આવ્યો કે આપણે કહ્યું કે યોજનાપૂર્વક આગળ વધવું છે, બુદ્ધિશાળી બાળક જોઈએ છે, શરૂઆત ક્યારથી કરવી? મેં મારો આગળનો સવાલ એ હતો કે મારે બાળકને ગર્ભ સંસ્કાર આપવા છે, શરૂઆત ક્યાંથી થાય છે એની? હા, જે સંતાન ઈચ્છુક દંપતી છે એમને એક માસ પૂર્વે એમને શરૂઆત કરવાની હોય છે, અને એક માસ સુધી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય, સંયમ રાખવાનો હોય, અને એ દરમિયાન બીજ શુદ્ધિની ઔષધિઓ લેવાની હોય, પુરુષ બીજ શુદ્ધિ માટેની અને સ્ત્રી બીજ શુદ્ધિ માટેની, એ ઔષધિઓ લેવાની હોય, અને પછી એક માસ પછી એમનું ગર્ભાધાનનો જે સંસ્કાર છે એ પહેલો સંસ્કાર કહેવાય છે. તો કેવા સંજોગોમાં ગર્ભનું ધારણ કરવું જોઈએ, કેવો આહાર હોવો જોઈએ, એ બધા વિશેનું ચિંતન થાય છે વેદોમાં લખેલા. બિલકુલ રાજેશભાઈ, નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ સ્વાગત છે આપનું સુપ્રજામમાં, શું સવાલ છે? મારે મિસિસ અગો બી વખત ડિલિવરી મિસ કરેસ છે, પાવર એસ ના લીધે હાલમાં એ અને હાલ અમારે કોઈ બાળક નથી, તેના પ્લાનિંગ માટે શું કરવું આયુર્વેદ ને? ઉંમર નરેશભાઈ ઉંમર કહી દેજો, આપની ઉંમર કહી દેજો. હેલો. હા, મારી પણ 40 પ્લસ છે અને મારી મિસિસ ની પણ 40 પ્લસ છે. ઓકે રાજેશભાઈ. હા, બે વખત મિસકેરેજ થયું છે કે ત્રણ વખત? બે વખત. અથવા આપનો એક ટોર્ચ ટેસ્ટ આવે છે તો રૂબેલા કે વગેરે એમાં વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવેલો છે ક્યારે? કદાચ તપાસ નથી થઈ. ટેસ્ટ કોઈ પોઝિટિવ નથી. બરાબર છે, તો જો શક્ય બને તો તમારા રિપોર્ટ છે એ અમને મોકલી આપશો. ઈમેલ આઈડી પણ છે, કોન્ટેક્ટ નંબર પર અમારું એડ્રેસ પણ છે, તો પણ વધારે વિસ્તૃત માહિતી થઈ શકે. અને હું ચોક્કસ કહીશ કે ગર્ભ ધારણ કરતા પહેલાં 1-2 મહિના સુધી આપણે ઔષધો લેવા જોઈએ શ્રેષ્ઠ બીજ બનાવવા માટેના, અને ગર્ભ રહ્યા પછી 3 મહિના સુધી ગર્ભ રક્ષા માટેના શ્રેષ્ઠ ઔષધો આવે છે, જેમ કે ગર્ભપાલ રસ અને ફલગૃત, આ બે નામની ઔષધિઓ જે છે લેવામાં આવે, તો એક પ્રકારનું હું તમને કહી શકું કે 90% સુધી એક સિક્યુરિટીનું આપણે એને પડ મળતું હોય કે ચોક્કસ ગર્ભરક્ષા થાય છે અને ગર્ભનો વિકાસ થાય અને ચોક્કસ તમે શ્રેષ્ઠ દંપતિ એક શ્રેષ્ઠ બાળકની પ્રાપ્ત કરી શકો છો. આ બે ઔષધો ખાસ લખી લેશો ગર્ભ રહ્યા પછી.
બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે બે વાર મિસકેરેજ થઈ ગયું છે છતાં પણ ગર્ભ ધારણ થતું નથી, શું આપ કહી શકો છો કે આ ઔષધો લેવા સાથે પણ કેટલીક પરેજી પાડવાની હશે, કેટલીક સૂચનાઓનો અમલ પણ કરવાનો હશે કે જેને કારણે પણ એક સારું રિઝલ્ટ મળી શકે છે? હા, ચોક્કસ એ પરેજી ખાસ પાડવાની હોય છે. અતિશય તીખા પદાર્થોનો ત્યાગ કરવાનો, અને અન્ય જે દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે અથવા તો જે ગર્ભિણી સ્ત્રીઓ છે અત્યારે, એમને પણ હું કહું છું કે બે ફ્રૂટ અને બે વેજીટેબલ છે, એક પપૈયું છે અને એક પાઇનેપલ છે, એ બેનો 100% ત્યાગ કરશો. અને બીજું એક ગાજર છે અને એ તમારે નથી લેવાનું, રીંગણ છે એ પણ નથી લેવાના. કેમ કે જે દંપતીનો ગર્ભ રહી ગયો હોય અને એને પાડી નાખવો હોય તો એ માટેની જે ગર્ભપાતની ઔષધો બનતા હોય એમાં ક્યાંક ક્યાંક આ આહાર દ્રવ્યો વપરાતા હોય, જે આપણા રૂટીનમાં દરરોજે દરરોજના ખોરાકમાં વપરાય છે. તો ખાસ કહું છું કે આ ચાર વસ્તુઓનો ત્યાગ કરો, પપૈયું, પાઇનેપલ, ગાજર અને રીંગણ. બિલકુલ દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આ ફાયદો છે કે શું ન કરવું, તો પપૈયું, પાઇનેપલ, સાથે જ કહ્યું ગાજર અને રીંગણ ન લો. ગર્ભપાત જે કરવાની જે ઔષધિઓ બનતી હોય છે, દવાઓ બનતી હોય છે, એમાં ક્યાં ક્યાંનો ઉપયોગ હોય છે, જો સીધો જ આવું માર્ગદર્શન આપણે મળી જાય છે તો આપણે ખ્યાલ આવે છે કે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. હા, શરૂઆત ત્યારથી ક્યારથી કરવી? રાજેશભાઈ, આપણી વાત જે ચાલી રહી હતી, જી એક માસ પૂર્વે એ જે વાત થઈ એ પ્રમાણે બીજ શુદ્ધિની ઔષધિ લેવાની અને પછી ગર્ભાધાન સંસ્કાર કરવાનો, એમાં વેદોમાં લખેલા શ્લોકો છે અને આયુર્વેદની ચરક સંહિતા નામનો જે મુખ્ય ગ્રંથ છે એના શારીર સ્થાનમાં ખુડિકા ગર્ભાવક્રાંતિ અને ગર્ભાવક્રાંતિ નામના અધ્યાયો લખેલા છે. તો એની અંદર કેવી રીતે ગર્ભનું સ્થાપન કરવાનું એ અનુસાર આપણે એમને બધા દંપતીઓને વિચારો અને ઔષધો અને એ પ્રમાણે માર્ગદર્શન આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને એ જે શ્લોકો છે કે ઓમ અહિરસી આયુરસી કરીને જે આખા શ્લોકો લખેલા છે, તો એ પ્રાર્થના સ્વરૂપે બોલવાના હોય છે ગર્ભનું સ્થાપન કરતાં પહેલાં. અને એવી રીતે ગર્ભનું સ્થાપન કરવાનું, અને જો ગર્ભ રહી જાય છે તો પછીથી માસાનું માસિક પરિચર્યા, એટલે ગર્ભિણી પરિચર્યા શબ્દ વાપરેલો છે, એન્ટીનેટલ કેર એટલે ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી, તો એ લેવાની હોય. દર મહિનાના ઔષધો હોય અને દર મહિનાની ગર્ભરક્ષા માટેની ઔષધિઓ પણ હોય અને સાથે માર્ગદર્શન હોય, ઘરેથી કરવાના કેટલાક પ્રયોગો હોય કે બીજા મહિને શું કરવું જોઈએ, ત્રીજા મહિને શું કરવાનું છે, ચોથા મહિને શું કરવાનું છે, આવી રીતે 9 મહિના સુધી કરવાનું હોય. અને પછી બાળક જ્યારે જન્મે છે ત્યારે જાતકર્મ સંસ્કાર, સેક્રામેન્ટ એટ ધી મોમેન્ટ ઓફ બર્થ, એટલે જાતકર્મ જન્મ પછીનો પહેલો સંસ્કાર જે છે, વેલકમ સેરીમની કહેવાય એને, કે આપણે બધા બર્થડે તો બહુ ઉજવીએ છીએ પણ કોઈએ જાતકર્મ સંસ્કાર, બાળકનું સ્વાગત કેવી રીતે કરવું પહેલી વખત પૃથ્વી પર અવતરણ થાય ત્યારે, તો કોઈને ખબર નથી. તો આવા લગભગ 760 એવા છે કે જેને ઓપરેશન થિયેટરમાંથી પણ સિઝેરિયન થયું હોય અને બાળકનો જન્મ થયો હોય, તો આપણે આ સંસ્કારોથી એવા દંપતીઓએ એનું પાલન કર્યું છે કે એમને એ જ વખતે એમને જાતકર્મ સંસ્કાર કર્યા હોય, આવું આપણે ત્યાં પણ રેકોર્ડ પર નોંધેલું છે. આપણે બિલકુલ જાતકર્મ સંસ્કાર પણ હોય છે અને એ પણ થતા હોય છે. પરંતુ રાજેશભાઈ, જે ક્યાંક વાત આપે કરી ગર્ભ સંસ્કારની, જ્યારે ચર્ચા ચાલી રહી, દર્શક મિત્રો એક વાત આપણે હું ચોક્કસ કહી દઉં કે અગર આપને કોઈ ગર્ભધારણ કરવાની શક્ય કોઈ નથી થતું ગર્ભધારણ આપની પત્નીને, અથવા બાળકની સમસ્યા છે, પ્રેગ્નન્ટ નથી થતા, બાળક સંતાન પ્રાપ્તિનું સુખ નથી, કોઈ રિપોર્ટ કરાવ્યા છે અથવા કોઈ સમસ્યા છે, તો ઈમેલ આઈડી રાજેશભાઈએ કહ્યું તેમ અને ચોક્કસ જે ફોન નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે ત્યાં જો આપના રિપોર્ટ મોકલશો તો પણ આપનો સંપર્ક કરીને રાજેશભાઈ આપને સલાહ સૂચન અને માર્ગદર્શન આપશે. રાજેશભાઈ, પ્રાચીન ગ્રંથોમાં સાંભળ્યું છે કે ગર્ભ સંસ્કારની વાત હોય, ક્યાંક જે અત્યારે કોલર મિત્રે વાત કરી કે ભાઈ બાળક ગર્ભમાં હોય ને ભગવાન સાથે સીધી વાત કરતું હોય છે કે મને આ ગર્ભમાંથી અથવા બંધનમાંથી મુક્તિ અપાવે, તમે કેવી રીતે વિશ્વાસ અપાવી શકો છો કે જી હા આ વાત પહેલાં પણ હતી ને અત્યારે પણ ગર્ભ સંસ્કારની વસ્તુ અત્યારે અસ્તિત્વમાં છે? હા, અત્યારે અસ્તિત્વમાં છે એટલા માટે હું કહી શકું કે 1700 દંપતીઓને ત્યાં બાળકો જન્મી ચૂક્યા છે. મારે અનેક દેશોમાંથી મારા સંપર્ક કરે છે અને કદાચ એવું કહી શકાય કે અત્યારે હાલ પણ ટોટલ 4000 દંપતીઓના સંપર્કમાં આવ્યો છું અને ખૂબ ક્રેઝ છે, ખૂબ લોકોને જાણવું છે અને એ વિશે એમને ઉત્કંઠા છે. એટલું હું કહી શકું કે અમે જે 6 મહિનાનું હમણાં હું વાત કરતો હતો કે ષષ્ઠે બુદ્ધિહિ, એટલે બુદ્ધિના 3 પ્રકાર હોય, ધી, ધૃતિ અને સ્મૃતિ. એટલે આપણે જેમ કોમ્પ્યુટરમાં હોય હાર્ડ ડિસ્ક હોય, એવી રીતે એની પ્રોસેસિંગ કેપેસિટી હોય, તો એ જે છે એ 3 પ્રકારની બુદ્ધિનું સ્થાપન જ્યારે 6 મહિને થતું હોય તો એવા પ્રકારના અમે પ્રયોગો બતાવતા હોઈએ, એવા ઔષધો આપતા હોઈએ. તો ગર્ભ છે, એક 3 ભાઈઓ છે અને એમના ત્યાં એક જ એવું બાળક છે કે જેની માતાએ ગર્ભ સંસ્કાર કરાવેલો છે, તો બાકીના 6 બાળકો જે છે ને બધામાં એ બાળક અલગ તરી આવે છે. એનામાં વિશેષ ગુણો છે, એનો ગ્રાસ્પિંગ પાવર, એની યાદશક્તિ, એનો ગુસ્સો ન કરવાનું, એની ધારણ શક્તિ, એના તંદુરસ્તીનું પ્રમાણ આખા વર્ષમાં કદાચ એકવાર બીમાર પડે તો પડે, બીજા બધા બાળકો બીમાર પડતા હોય તો 80% શક્યતાઓ એ બાળકમાં ઓછી હોય. તો આ બધું ગર્ભ સંસ્કારના ફાયદાઓ અમે નજર સામે જોઈએ છે. અનેક દંપતીઓએ એમના ફીડબેક ફોર્મમાં પણ અમારા ત્યાં નોંધ કરાવેલી છે કે અમારા બાળકમાં આવા વિશેષ ગુણો અમને જોવા મળેલા છે. ચલો બિલકુલ દર્શક મિત્રો,
જે વાત ચાલી રહી છે કે આ ગર્ભ સંસ્કારની વાત ચાલે, ગર્ભ સંસ્કાર એટલે બાળક ગર્ભમાં છે છતાં પણ તમે એને સંસ્કાર આપી શકો છો, ઉત્તમ સદાચારી બુદ્ધિશાળી દેખાવડું બાળક તમે પેદા કરી શકો છો. આ અહીંયા સુધી આયુર્વેદે છે કહેવાય કે બહુ પહેલેથી આ શોધ થઈ ગઈ હતી, પરંતુ ડેવલપ થયું છે અને આજના સમયમાં પણ આ શક્ય છે, ફાયદા પણ એના છે. આ અંગે વધુ વાત કરીશું સુપ્રજામમાં, લઈશું એક બ્રેક, બ્રેક બાદ આ ચર્ચાને ચાલુ રાખીશું. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો સુપ્રજામ. વાત ચાલી રહી છે કે આ ગર્ભ સંસ્કારની, ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે, કઈ રીતે આપવામાં આવે છે, શું ફાયદો છે, અને આપ પણ કોલ કરીને દર્શક મિત્રો પૂછી શકો છો. જે કહેવાય કે 1700 દંપતીઓને ત્યાં જ્યારે આવા બાળકો જન્મી ચૂક્યા છે અને 18 દેશોના હજુ પણ 350થી ઉપરના દંપતીઓ સંપર્કમાં છે. જે નિસર્ગ આયુર્વેદમ અને મેનેજિંગ ડિરેક્ટર ચીફ ફિઝિશિયન એવા ડૉક્ટર રાજેશ વૈદ આપણી સાથે ઉપસ્થિત છે, આપના પ્રશ્નોના જવાબ અને જે માર્ગદર્શન આપી રહ્યા છે. રાજેશજી, એક વસ્તુ એ છે કે મેડિકલ સાયન્સ અત્યારે ઘણું બધું આગળ છે, ત્યારે સવાલ એ થાય કે આયુર્વેદનું એક મેડિકલ સાયન્સ તરીકે ગર્ભ સંસ્કારમાં આપણે કેટલું મહત્વ આપી શકીએ, શું કહેવું છે? બહુ સરસ પ્રશ્ન છે કે અત્યારે હાલ હમણાં જ એક દર્શક મિત્રોનો પ્રશ્ન હતો કે 2 વખત એમને ગર્ભધારણ થયો અને 2 થી 2.5 મહિનાની આસપાસ એમને ગર્ભપાત થઈ. ચલો વર્ષાબેનને કંઈક પૂછવું છે. રાજેશભાઈ, વર્ષાબેન સ્વાગત છે સુપ્રજામમાં, શું કહેવું છે? અને હવે પછી કરાવ્યા 2 દિવસ પેલા, તો રિપોર્ટ અત્યારે નથી સારા, એમ કે છે બહુ ખરાબ છે, અને 3 મહિનાથી દવા ચાલુ છે એમની, તો આમ શું કરવું એ માટે? હા, હવે એ રિપોર્ટ જે છે એમાં શું ખરાબી છે એ આપણે થોડુંક વધારે ડિટેલ માહિતી આપવી પડે જો આપને ખ્યાલ હોય તો, અથવા આપના પુત્રવધુ હોય તો એ પણ બોલી શકે છે. વર્ષાબેન, રિપોર્ટમાં શું છે, કયું છે? રિપોર્ટમાં મને તો એ કીધું એટલું મારા દીકરાએ કે અત્યારે કે રિપોર્ટ બહુ ખરાબ છે કે. હા, એટલે એમાં પુરુષ અને સ્ત્રી બંનેના રિપોર્ટ જોવાના હોય છે, તો કોના રિપોર્ટ વધારે ખરાબ છે એવું કઈ ખ્યાલ છે? કેટલાક એવા રેર કેસમાં એવું હોય કે 0 કાઉન્ટ પણ હોય છે, એવા પણ કેસ અમે જોયેલા છે અને ખૂબ સારો સુધારો. આ વિષયની તમે જે વાત કરી રહ્યા છો તો આયુર્વેદ એમાં ખૂબ સારું પરિણામ આપી શકે, પણ થોડુંક રિપોર્ટ જોયા પછી અને વધારે ડિટેલ હોય માહિતી તો હું એક્ઝેક્ટ પ્રશ્નોનો જવાબ આપી શકું. છતાં તમને એક ઔષધ તો હું જણાવું છું, તમારે એક શુદ્ધ કૌચા ચૂર્ણ અને અશ્વગંધા ચૂર્ણ આ 2 વસ્તુ લઈ અને 100 ગ્રામ લઈને અને મિક્સ કરીને 1-1 ચમચી દૂધ સાથે લેવાનું છે. એટલે જો કાઉન્ટમાં હશે કોઈ પણ મોટિલિટી કે એના સંખ્યાની બાબતમાં તો પણ સુધારો ચોક્કસ જોવા મળશે. આટલું કરી શકો છો. વિશેષ વધારે માહિતી હોય તો અમારું પણ કન્સલ્ટિંગ માટે સંપર્ક કરી શકો છો. વર્ષાબેન, મારું માનવું એવું છે કે પહેલા રિપોર્ટ સારા આવ્યા પછી ખરાબ આવ્યા, કેમ આવું થયું આ પણ જાણવું જરૂરી છે. આપના જે રિપોર્ટ્સ છે જે આપણા દીકરાના અને દીકરાની વહુના, એ કદાચ જો આ નંબર જે ડિસ્પ્લે થઈ રહ્યો છે રાજેશ વૈદ્યનો ડૉક્ટરનો, તો ત્યાં તમે રિપોર્ટ્સ જો કદાચ ફિઝિકલી ના આવી શકતા હો તો આપ મોકલી શકો છો, વોટ્સએપ કરી શકો છો, આપને માર્ગદર્શન મળશે. અને જો સમય હોય તો દીકરાને અને વહુને સીધા જે આ નિસર્ગ આયુર્વેદમ છે ત્યાં મોકલીને પણ આપ માર્ગદર્શન મેળવી શકો છો. રાજેશભાઈ, જે આપે વાત કરી કે જ્યારે રિપોર્ટ એમના દીકરાના કંઈક ખરાબ છે એવી વાત આવી, શુક્રાણુઓની ક્યાંક વાત આવી બંધારણ પ્રોપર નથી હોતું, શું આનો પણ ઉકેલ છે? શુક્રાણુઓ બિલકુલ 0 છે અથવા એના કાઉન્ટ ઓછા છે, વધી શકે છે, શું બંધારણ સુધરી શકે છે? બહુ જ પ્રશ્નો અત્યારે સતાવી રહ્યા છે આખા વિશ્વમાં. બધાને અત્યારે તકલીફ થઈ રહી છે કે પુરુષની પ્રજોત્પત્તિની ક્ષમતા જે છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, પુરુષમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, કેમ કે આપણે પેસ્ટિસાઇડ્સ, કેમિકલ, પ્રિઝર્વેટિવ, એને કેમિકલવાળા પદાર્થો, રંગીન પદાર્થો, રેડી ફૂડ પ્રોડક્ટ ખૂબ વધી રહ્યું છે અને એ પુરુષના શુક્રાણુ પર અસર કરી રહ્યું છે. અને ચોક્કસ આયુર્વેદ બહુ જ સરસ પરિણામ આપે છે. અનેક પરિણામો એવા મેં જોયા છે 0 કાઉન્ટવાળા હોય, તો હું આપને કહું કે ખાસ દિલીપભાઈ કે 421 જેટલા પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા 0 હોય કે જ્યાં આખો મેડિકલ સાયન્સ સાવ 0 છે તો કશું જ ન કરી શકે, છતાંય આજે 68
એવા પુરુષો છે કે જેમને ટેસ્ટિક્યુલર બાયોપ્સી, પુરુષના વૃષણની બાયોપ્સી થઈ હોય અને એની અંદરથી તકલીફ જાણવા મળી હોય, તો એવા દંપતીઓને ત્યાં આજે બાળકો જન્મી ચૂક્યા છે, રિપોર્ટ સુધરી ચૂક્યા છે. બિલકુલ, એટલે આ પણ થઈ શકે. મૂળ શોધવામાં આવે છે અને પછી એનું જે નિરાકરણ હોય છે અથવા ઉપચાર કરવામાં આવે છે. બહુ સરસ વાત જે આપે કરી કે આ રીતે શુક્રાણુઓ પેદા નથી થતા રાજેશભાઈ, એનું મૂળ શું છે એ બાયોપ્સી દ્વારા એનું મૂળ શોધવામાં આવે, પછી એ પ્રમાણે જો આયુર્વેદ દ્વારા એનો ઉપચાર કરવામાં આવે તો ચોક્કસ શુક્રાણુઓમાં પણ સુધારો થઈ શકે છે. અને જે કોઈ મતલબ માની લો કે સ્ત્રીને ક્યાંક સમસ્યા છે તો એનો પણ ઉકેલ આવી શકે છે. માની લો આ તો દીકરાના, એમના દીકરાના રિપોર્ટ ખરાબ છે. ઘણી વાર એવું હોય કે જે વહુ હોય અથવા સ્ત્રી હોય એના રિપોર્ટ ખરાબ હોય. વર્ષાબેન જોડાયા છે, પહેલાં વર્ષાબેન સાથે વાત કરી લઈએ. વર્ષાબેન, શું સવાલ છે આપનો? એમને પેલું જે સંતાન હતું એ કેટલી ઉંમર હતી એમની? 6 વર્ષની. બીજું બાળક હતું એની? એની 4 વર્ષની હજુ, હમણાં જ 10-4 જ ઓફ થઈ ગયો સર. અચ્છા, તો એનું કારણ શું હતું, એમને શું થયું હતું તકલીફ બાળકોને? બેન, એક જેવી બીમારી હતી સર, લોહીનું બગડી જાય છેલ્લે છેલ્લે, નામ કોઈ રિપોર્ટમાં એવું કંઈ આવે નહીં. અચ્છા, તો એમાં તપાસમાં કંઈ ખ્યાલ આવ્યું છે કે ધારો કે થેલેસેમિયા હતું, બીજું કોઈ કારણ હતું, બોટલ ચડાવવી પડતી હતી? થેલેસેમિયા નહીં સર, પણ કેન્સર જેવું થોડું કંઈ આમ છેલ્લે આવ્યું હતું એમ. બરાબર છે, તો તમારે ચોક્કસ ગર્ભ સંસ્કાર કરાવવા જોઈએ. શક્ય બને તો બંને જણાએ 3 મહિના સુધી પુરુષ બીજ શુદ્ધિ અને સ્ત્રી બીજ શુદ્ધિના ઔષધો ચોક્કસથી લેવા જોઈએ. ત્યાં સુધી ગર્ભધારણ નથી કરવાનો. એટલે કે બીજ શુદ્ધિ આયુર્વેદમાં છે ને, દિલીપભાઈ એક વાત કરું હું અને દર્શક મિત્રોને પણ ખાસ કહું છું, કાશ્યપ સંહિતા જે છે એ બાળકો વિશેનો પહેલો ગ્રંથ છે, 2900 વર્ષ પહેલાં લખાયો છે. એમાં 3 શબ્દો આવે છે, બીજ, બીજ ભાગ અને બીજ ભાગાવ્યવ. એટલે સ્પર્મ છે, એની અંદર રહેલું જે રંગસૂત્ર છે અને એની અંદર રહેલું જીનોમ છે, કે જે અત્યારે હાલ જીનોમ ઉપર ખૂબ સંશોધન ચાલે છે. તો બીજ, બીજ ભાગ અને બીજ ભાગાવ્યવ, આટલી સૂક્ષ્મ બાબતો આપણા શાસ્ત્રકારોને ખબર હતી. અને ત્યાં જે દુષ્ટિ છે, તો બીજ ભાગાવ્યવની દુષ્ટિથી ચોક્કસથી આપણે ફેરફાર કરી શકીએ. કદાચ ઘણા બધાને એવું થાય કે આવું હોઈ શકે, પણ મેં અનેક પરિણામો જોયા છે. તો એ ઔષધો લેવાના અને પછી ગર્ભધારણ કરવાનું અને ગર્ભાધાન સંસ્કાર કરીને કરવાથી ચોક્કસ ફાયદો થઈ શકે. ચલો, બિલકુલ, દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે સુપ્રજામમાં, પ્રશ્ન કરો આપનો. ઉંઝાથી બોલું છું દિલીપભાઈ. હા દિલીપભાઈ બોલો. હા, મારે કેવું છે કે જે રાહુલ ગાંધી આવ્યા તમે, એ જે વિરોધ કરે, વિરોધ ના કરાય, કરે છે કોઈ પણ રાજનેતા આવે મળવા માટે પોતાની સંવેદનશીલવા માટે, તો દિલીપભાઈ આપને હું અટકાવીશ, કારણ કે આ કોઈ પ્લીઝ રાજકીય પ્રોગ્રામ નથી. મંતવ્ય ન્યૂઝમાં ઘણા બધા પ્રોગ્રામ હોય છે કે જેમાં આપ આપની વાત રજૂ કરી શકો છો, આપનું મંતવ્ય. આ અત્યારે જે કાર્યક્રમ ચાલે છે એ આયુર્વેદને લગતો છે, ગર્ભ સંસ્કારને લગતો વાત છે. તો દર્શક મિત્રો, ખાસ કે જો આપને ગર્ભ સંસ્કાર અંગેનો પ્રશ્ન હોય તો જ પ્લીઝ ફોન કરો, અન્યથા પ્લીઝ આપ અન્ય જે પ્રોગ્રામ હોય છે અમારા એમાં કોલ કરી શકો છો. વાત ચાલી રહી છે ગર્ભ સંસ્કારની, અને ગર્ભ સંસ્કાર મળે છે, મળી જ રહ્યા છે, એના ફાયદા પણ છે, એની શરૂઆત ક્યાંથી કરવી, આ તમામ ચર્ચા આજે આ કાર્યક્રમ એટલે કે સુપ્રજામાં કરી દર્શક મિત્રો. અને ગર્ભ સંસ્કાર વિશે જે માહિતી આપણને મળી છે નિસર્ગ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર ચીફ ફિઝિશિયન એવા રાજેશ ઠક્કર પાસેથી. વૈદ્ય રાજેશ ઠક્કર, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવ્યા. તો દર્શક મિત્રો, ખાસ અમે આપને જણાવી દઈએ કે જો હજુ પણ આપને કદાચ સંતોષ નથી, કારણ કે એક થોડા સમયમાં ઘણી બધી ચર્ચા થઈ શકે નહીં, તો અમે આપને બતાવીએ છીએ કે ક્યાં આપને સંપર્ક કરવાનો છે અને કેવી રીતે આપ આપના વોટ્સઅપ થ્રુ પણ આપ આપના જે રિપોર્ટ્સ છે મોકલી શકો છો. તો આ જે એડ્રેસ છે એ નોંધ કરી લેશો, ને નીચે જે મોબાઈલ નંબર છે તેના પર આપ આપની સમસ્યા, આપની મૂંઝવણ અને વોટ્સઅપ નંબર પર આપ આપના રિપોર્ટ્સ મોકલશો તો ચોક્કસ આપને રિસ્પોન્સ અને જવાબ મળશે. તો દર્શક મિત્રો, આ હતી વિશેષ કાર્યક્રમમાં આ રજૂઆત. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.